गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 11 साइंस में भणता विद्यार्थियों, आपने केमिस्ट्री में एसआई एकम पद्धति विषय चर्चा करता था, सिस्टम इंटरनेशनल डी यूनिट्स, जेना भाग रूपे आपने त्रण एकमों सीख्या था, एक दड़नो एकम, लंबाईनो एकम अने तापमानो एकम, અને કઈ રીતે નક્કી કરવામાં આવ્યા તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. હવે બીજા એસઆઈ એકમ પદ્ધતિના એકમો વિશે આજે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો સ્ટાન્ડર્ડ 11 સાયન્સ નીટ લેવલ સુધી પહોંચવાનો ટ્રાય કરીશું. જો અત્યારે પૂરેપૂરું બેઝ બની જશે તો તમને 12મામાં તકલીફ ઓછી પડશે, એટલે થોડા નીટ સુધી પહોંચાડવાનો ટ્રાય કરું છું તમને. ઓકે, સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઓકે, આવડી જશે. જો તમે અટેન્શન રાખશો, ધ્યાન રાખશો તો કંઈ હાર્ડ નથી. ઓકે, ચલો. તો એસઆઈ એકમ પદ્ધતિ, એમાં ચોથો એકમ આવે આપણે સમય. સમયનો એકમ શું છે? એસઆઈ એકમ પદ્ધતિમાં દરેક જગ્યાએ શું વપરાય છે? સેકન્ડ. ઓકે, તો એક સેકન્ડ દરેક જગ્યાએ સેમ કઈ રીતે નક્કી કરવામાં આવે? તો જ્યારે શરૂઆતમાં સમય માટે એકમ શોધવાની ચર્ચા થતી હતી ત્યારે દરેક જગ્યાએ અલગ અલગ રીતે સમય માપવામાં આવતો. સૂરજ, તમે જાણ્યું જ હશે, સૂર્યના આધારે સમયનો નિરાધાર કરવામાં આવતો હતો. સૂર્યના કિરણો દ્વારા, સૂર્યના સ્થાન દ્વારા સમય કેટલો થયો છે એની ચર્ચા કરવામાં આવતી. પછી નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ શોધાયા, પણ ત્યારે બહુ જ તકલીફ પડતી હતી. સ્થાનિક કે અહીં અમુક દેશોમાં જે અહીંયા સમય થતો હોય ત્યાંથી અલગ પ્રકારનો સમય જોવા મળતો હતો. કેમ? તો અહીંયા દિવસ હોય તો બીજા દેશમાં રાત્રિ હોય, એટલે દરેક જગ્યાએ સમયનું મેન્ટેનન્સ દરેક આખા ઇન્ટરનેશનલમાં જળવાવું જોઈએ, તે જળવાતું નથી. માટે દરેક જગ્યાએ સેમ સમય પદ્ધતિ જાળવવા માટે દરેક જગ્યાએ સરખા કલાકની, મિનિટ કલાકની, સેકન્ડ દરેક વસ્તુ જાળવવા માટે એસઆઈ એકમ પદ્ધતિમાં સમયનો એકમ શોધવામાં આવે. અને કઈ રીતે શોધવામાં આવે? તો સીઝિયમ નામની એક ધાતુ પરથી. ઓકે, ચલો. સીઝિયમ એટલે કે સીએસ, જેનો એક સંસ્થાનિક 133. સંસ્થાનિક વિશે આપણે આગળ ચર્ચા કરીશું. સંસ્થાનિક એટલે સરખા સમાન સ્થાન ધરાવતા તત્વો. જેના વિશે આપણે બીજા ચેપ્ટરમાં આના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું, સંસ્થાનિક શબ્દ પર. પણ સીઝિયમ 133 આના પર ફોકસ કરો. તો સીઝિયમ 133માં તત્વ પરથી કઈ રીતે શોધવામાં આવ્યું સમયનો એકમ? તો સીઝિયમ 133ની ધરાવસ્થામાં, વિચારો કે કોઈક આ તત્વમાં પરમાણુમાં પરમાણુ કક્ષકો ઇલેક્ટ્રોન રહેલા છે, તો તેની ધરાવસ્થા હશે ને જ્યારે, ત્યારે તે મૂળ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરશે. પરંતુ સીઝિયમ ખૂબ જ મોટી પરમાણુ રચના ધરાવતો હોવાથી, ખૂબ જ મોટું કદ ધરાવતો હોવાથી તેની અંદર સંલયન થયા રહે, સંલયન શબ્દ થોડું નવો છે તમારા માટે, તો તેમાં એક બીજાની કક્ષકમાં રૂપાંતર થવાની, ઇલેક્ટ્રોનની કક્ષકવાદ ચાલુ રહે. ટૂંકમાં એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન સ્થળાંતર કરતા રહે મૂળ સ્થિતિમાં, કારણ કે કદ તેનું મોટું છે.
तो मूल कद मोटो होवा परमाणु कद मोटू होवा पोतानी धरा अवस्था मापन एक कक्षक माथी बीजी कक्षक मा इलेक्ट्रॉन नु स्थानांतर करे छे। नजीकनी जे कक्षको हशे आंतर कक्षको तेमा इलेक्ट्रॉन नु स्थानांतर करशे आपोआप ऊर्जा मळ्या सिवाय। त्यारे आ कक्षको जेटला प्रकारना एक बीजामा इलेक्ट्रॉन आवर्त करशे रूपांतर करशे त्यारे तेमा शोधाता आवर्तोनी संख्या आवर्त એટલે સમજો ને એકમ સે વ્યવહાર થતું દોલન એવું સમજી છે તમે ધોરણ 9 માં। તો જ્યારે સીઝિયમ એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોનના સ્થાનાંતર વખતે થતી આવર્તોની સંખ્યા એકાણું બાણું ત્રેસઠ સત્તર સિત્તેર જેટલી થાય તે થવા માટેના સમયને એક સેકન્ડ સ્વીકારવામાં આવે છે। કઈ રીતે નક્કી થયું એક સેકન્ડ? તો સીઝિયમમાં પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતર થશે ત્યારે સ્થાનાંતર વખતે આવર્તો ની સંખ્યા મળશે, એ આવર્તોની સંખ્યા એકાણું બાણું ત્રેસઠ સત્તર સિત્તેર જેટલી થાય તે વખતના સમય એક સેકન્ડ તરીકે સ્વીકારવામાં આવે છે। ઓકે, હવે સમયમાં એક સેકન્ડ આ સ્વીકારી લીધું તો દરેક જગ્યાએ સેકન્ડ સેમ જ આવવાનું કે સીઝિયમ દરેક જગ્યાએ સમાન જ અવસ્થા ધરાવશે કારણ કે તે તત્વ છે। ઓકે, પહેલા સમૂહમાં રહેલું તત્વ છે સીઝિયમ। ઓકે, સ્થાનાંતર સંલયન થતું રહેશે અને પોતાની દર અવસ્થામાં પણ ઇલેક્ટ્રોન એક બીજી કક્ષકમાં રૂપાંતર કરશે। આ રીતે સમયનો એકમ એક સેકન્ડ તરીકે સ્વીકારવામાં આવે અને એક સેકન્ડ આ રીતે નક્કી કરવામાં આવે। ઓકે, ચલો બીજી એક એકમ પદ્ધતિ એસઆઈ એકમ પદ્ધતિમાં બીજું એક એકમ જ્યોતિ તીવ્રતા। હવે જ્યોતિ તીવ્રતાનો એકમ છે કેન્ડેલા, જેને સીડી તરીકે ટૂંકમાં દર્શાવવામાં આવે છે। હવે કેન્ડેલા કઈ રીતે નક્કી થયું? તો આ એક પ્રકારની તીવ્રતા એટલે કે કોઈ કોઈ જ્યોત છે તો તેમાં તેની તીવ્રતા કેટલી છે, એ તીવ્રતા તેમાં રહેલા આવૃત્તિની સંખ્યા પરથી શોધવામાં આવે। જે 540 ગુણ્યા 10^12 ઘાત હર્ટ્ઝ જેટલું છે। આ બધા મૂલ્યો તમારે કામના નથી પણ જાણકારી માટે છે। 540 ગુણ્યા 10^12 ઘાત જેટલી આવૃત્તિ થાય ત્યારના જે તીવ્રતા હશે તેને એક કેન્ડેલા તરીકે ઓળખવામાં આવે છે। નવું એક એકમ છે પણ જાણકારી માટે કામનું છે, ઓછો ઉપયોગમાં આવે છે। ચલો એના પછીનો એકમ એટલે વિદ્યુત પ્રવાહ। વિદ્યુત પ્રવાહનો એકમ થશે એમ્પિયર, એ એમ। ઓકે, એમ્પિયર
કઈ રીતે નક્કી કરવામાં આવ્યું કે એક એમ્પિયર એટલે આટલા જ એમ આટલો જ ગાળો લઈ લેવાનો, દરેક જગ્યાએ એટલું સેમ જ થાય. તો જ્યારે શૂન્ય અવકાશમાં બે તાર એક મીટર જેટલી લંબાઈ ધરાવતા વિચારો કે આ એક તાર છે, આ બીજો એક તાર છે, બંનેને સમાંતર ગોઠવેલા છે, ઓકે, ત્યારે બંને વચ્ચે બળ 2×10^7 ન્યૂટન જેટલું લાગે, -7 જેટલું ન્યૂટન જેટલું બળ લાગે. તો આ બળ વખતે જે બંને વચ્ચે આકર્ષણ અનુભવશે અને આ આકર્ષણ વખતે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે તે વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર મૂલ્ય ધરાવશે. ઓકે, બે તાર શૂન્ય અવકાશમાં બંનેને સમાંતર ગોઠવવાના 1 મીટર લંબાઈ ધરાવતા, એ વખતના જે ચુંબકીય ક્ષેત્રના લીધે અથવા જે આકર્ષણના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એ મૂલ્યને 1 એમ્પિયર તરીકે સ્વીકારવામાં આવે છે. હવે એક એકમ પદ્ધતિ 7મું પદાર્થનો જથ્થો બાકી રહ્યો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પદાર્થના જથ્થાની વાત કરીશું, જેના વિશે આખા ચેપ્ટરમાં ભણવાનું છે, પદાર્થનો જથ્થો, તેમાં રહેલા મૂળ, મૂળની સંખ્યા, ઘટક, કણો, પરમાણુ. ઓકે, અત્યાર સુધી આ ખૂબ જ જાણવા જેવું છે, જે તમારા ઉપયોગમાં નહીં આવે પણ નોલેજ માટે બહુ જ કામ છે.